ઓફ વડોદરા. પાલિકાની સામાન્ય સભામાં માંજલપુરના ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનો અંગે રજૂઆત કરવામાં આવી હતી. મળેલી સામાન્ય સભામાં વોર્ડ નંબર 17ના નગરસેવક અને પૂર્વ મેયર નિલેશ રાઠોડ દ્વારા માંજલપુર વિસ્તારમાં આવેલ ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનોમાં પાલિકા દ્વારા લાઇટ અને પાણી કનેક્શન કટ કરવાની જે કાર્યવાહી કરવામાં આવી હતી તેને લઈને રજૂઆત કરવામાં આવી હતી. તેઓએ સભામાં જણાવ્યું હતું કે 1270 જેટલા મકાનો હાલમાં ત્યાં છે, જેમાં બધા જ મકાનો જર્જરિત નથી. જે મકાનો જર્જરિત અને જોખમી છે તેની સામે કાર્યવાહી કરે તો કોઈ વાંધો નથી, પરંતુ જે મકાન રહેવા લાયક છે ત્યાં રહેતા સ્થાનિક લોકોએ તેમનું સમારકામ પણ ચાલુ કરાવી દીધું છે, ત્યારે એવા નાગરિકોને અગવડ ન પડે તે માટે લાઇટ અને પાણીના કનેક્શન કાપવા ન જોઈએ. છેલ્લા 4-5 દિવસથી અમારો જે વિસ્તાર છે જીઆઈડીસી રોડ પર 5 ભૂમિ 1-2 મારુતિધામ નિર્મળ પાર્ક, એમાં આશરે 270 મકાન છે. એ ગુજરાત હાઉસિંગ બોર્ડે બનેલા મકાનો છે. 1270 મકાનને સીધી નોટિસ કે ભાઈ તમારા મકાન જર્જરિત થઈ ગયા છે, તમારા મકાન રહેવા લાયક નથી. અમે અધિકારીઓને ખાલી એટલું કીધું કે ભાઈ તમે સ્થળ નિરીક્ષણ કરો. સ્થળ નિરીક્ષણ કર્યા પછી જે ભયજનક મકાન છે એમાં હું 100% એગ્રી છું કે જે બી મકાન આપણને એવું લાગે કે આ મકાન ભયજનક છે, એની છાજલી ભયજનક છે, તો 100% એની વીજળી પાણી કનેક્શન કાપવા જોઈએ. પણ 1270 મકાન ભયજનક નથી. એક ટાવરની અંદર 10 મકાન હોય તો 10 મકાનની અંદર અમે અઠવાડિયાથી ફરીએ છીએ એટલે અમને ખબર છે કે જે હવે મકાન માલિક છે એ બીજે રહેવા જતો રહ્યો છે, અને જે ભાડુઆત છે એ રહે છે. એટલે પેલો મકાન માલિક ભાડું ખાય, અહીંયા મકાન રિપેર ના કરાવે અને એ મકાન ભયજનક થાય. તો મેં અધિકારીઓને એવું કીધું કે ભાઈ તમે એ જે ઓરિજિનલ માલિક છે એનું એડ્રેસ કઢાવો, એનો કોન્ટેક્ટ નંબર, જે મકાનનો ભાડુઆત છે એની પાસે બધું જ હોય, એ લઈને એ જ્યારે છે ને ત્યાંના પાણી ડ્રેનેજ કાપો. કારણ કે એવા લોકોના લીધે બીજા જ્યારે એક 1200 પરિવાર રહેતા હોય એ બધા હેરાન થતા હોય. તમે નહીં માનો, આજે હું તમને કહું છું કે તમે પોતે ત્યાં એક આંટો મારો. જેટલા બી પહેલી વિઝિટ કરીને એમાં 41 મકાનો એવા નીકળ્યા કે ભાઈ જે ખરેખર જર્જરિત છે, અને એમાં આપણે કોમ્પ્રોમાઇઝ ના જ કરવો જોઈએ, કારણ કે એમાં કોઈને જાનમાલને નુકસાન થયું છે. તો જે 41 હતા બીજા દિવસે સર્વે કરાયો કે 41માં ફરી સર્વે કરો કે એકદમ નુકસાન થાય એવા કયા મકાન છે. તો એવા પાછા 26 બ્લોક નીકળ્યા. 26-એ 26 બ્લોકનું કાલથી કામ ચાલુ થઈ ગયું છે. તમે ત્યાં ખરેખર આંટો મારવા જેવો છે, પબ્લિક જાગૃત થઈ છે, અને હવે સ્ટેપ બાય સ્ટેપ કે ભાઈ આ 26 કે આ 41 જે બ્લોક હતા એ જર્જરિત હતા, એ લોકોએ રિપેર કરાવ્યું. અધિકારીઓને મારે એવું કહેવું છે તમે ત્યાં વિઝિટ કરો કે ભાઈ આ લોકોએ કર્યું છે, બરોબર કામ કર્યું છે. એના સિવાય તમને કંઈ ધ્યાનમાં આવે તો અમારું ધ્યાન દોરો.
પણ સીધું જ તમે 1270 મકાનને નોટિસ આપીને લોકોને જે ગરીબ વર્ગ હોય, મધ્યમ પરિવાર, જીઆઈડીસીમાં નોકરી કરતા હોય, એમને ભયના ઓઠામાં શું કામ નાખો છો? એટલે ગઈકાલે અમે કહીએ કે ભાઈ તમે લોકલ ત્યાં ફરો, પબ્લિક જોડે, ત્યાં અમે એક કમિટી બનાવી છે, એ આખી કમિટી આપણને સપોર્ટ કરે છે અને કમિટીને સાથે લઈને ચાલો તો તમારું જે કંઈ બી કામ છે એ ચોક્કસપણે થશે. અને તમને લાગે કે જે ભયજનક છે બતાવો તો તાત્કાલિક રિપેર થઈ જાય. મારી બી જે પ્રમાણે અમારી આજે ત્રણે ત્રણ મારુતિધામ હોય, પાંચભૂમિ હોય કે ત્રણે ત્રણ નગર ગુજરાત હાઉસિંગ બોર્ડના જે મકાનો છે એ લોકોએ જે કામગીરી કરી છે, તો મારી હજી બી એમને એક રિક્વેસ્ટ છે કે ત્યાર પછીનો જે બીજો સ્ટેપ છે કે જે આગળ બીજું કામ કરવાનું છે એ પ્રમાણે આપણે આપણા મકાનોને કમ્પ્લીટ કરીએ, આપણા થકી બીજા કોઈની જાન ના જાય એનું ધ્યાન રાખી અને હળીમળીને અધિકારીઓ સાથે ભેગા થઈને સારું કામ કરીએ. કોર્પોરેશન પાલિકાને જે ટીમ લઈને આવી ગઈ હતી એ બાબતે શું કહેવું છે? મારું ખાલી એટલું કહેવું હતું કે ભાઈ હું ત્યાં ઊભો છું, અધિકારી પબ્લિક જોડે વાત ચાલે છે તો કે ના પાણી ઢેને ત્યાં બધું તાત્કાલિક કાપો. લા ભાઈ કાપો, જે મકાન જર્જરિત છે એના કાપો, જે લોકોને કંઈ લેવા દેવા નથી, એમને પોતાના મકાનમાં ખર્ચો કરેલો છે, એવા પરિવારોને શું કામ હેરાન કરવાના?